ડીસા તાલુકાના કાંઠ ગ્રામ પંચાયતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતના સભ્યો સાથે મળીને ડીસા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી ત્યારબાદ ઉપસરપંચના હોદ્દા ઉપર વિનોદભાઈ સોલંકીએ આકસ્મિક કારણે ઉપસરપંચ પદેથી રાજીનામું આપતાં આજે ડીસા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીની સૂચનાથી કાંઠ ગ્રામ પંચાયત ખાતે સરપંચ જયંતિજી ઠાકોર અને ચૂંટણી અધિકારી આર ટી મહેશ્વરીની હાજરીમાં નવ સભ્યોએ ઉપસરપંચ તરીકે વિદ્યાબેન ભરતભાઈ સોલંકીને બિનહરીફ ચૂંટ્યા હતા